સૌથી પહેલાં કેમેરામેન અમિત મકવાણાને વિનંતી કરીશ કે આખી આખી લાઇન જે છે દેખાડવા માટેનો પ્રયત્ન કરીએ ત્યારબાદ અમે આપણે જણાવીએ કે આ લાઇન શું કામ અને શેના કારણે છે આ દ્રશ્ય જે જોઈ રહ્યા છો અમદાવાદના અટીઓ બહારના છે કે જે અહીંયાથી નીચેની તરફથી લાઈન શરૂ થાય છે પહેલો માળ ગ્રાઉન્ડ ફ્લોર પહેલો માળ અને બીજો માળ તમે જોઈ શકો છો કે છેક અંદર સુધી આખી આખી આ લાઇન જે છે નજરે પડી રહી છે આ તમામ લોકો જે છે એમના વાહનો જે છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા છે જો વાત કરવામાં આવે તો છેલ્લા આઠથી દસ દિવસથી અમદાવાદ શહેર પોલીસે એક કોમ્બિંગ અને ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી એના પાછળનું કારણ એવા પ્રકારનું છે કે છેલ્લા અમુક દિવસોથી અમદાવાદ શહેરની અંદર જે કાયદો અને વ્યવસ્થા કથળેલી છે તેને લઈને આખો એક્શન આ લેવામાં આવેલું હતું અને તેની અસર જે છે એ અત્યારે આપણે અમદાવાદ આરટીઓમાં આ જે લાઈન જે નજરે પડી રહી છે ત્યાં પડી રહી છે ગુનેગારો ઉપર તો કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ સાથે સાથે નિર્દોષ જે છે એ પણ દંડાયા છે જેમના વાહનો ડિટેન કરવામાં આવે છે પોતાના વાહનો છોડાવવા માટેથી અત્યારે આરટીઓ ખાતે ઊભા છે ક્યાં ઊભા છો ક્યાંથી તમારું વાહન ડિટેન કરવામાં આવ્યું હતું શેના કારણે ડિટેન કરવામાં આવ્યું હતું ખાલી એક હેલ્મેટ નહોતું પહેરેલું મેં એને થોડી માઇનર નંબર પ્લેટ વળેલી હતી એના અંદર મારું ગાડી જમા કરી લીધી કોઈ લાગવક નહીં કોઈ સુનવાણી નહીં અને ત્યાં એ લોકો એટલા પાવરથી ગાડી જમા કરી લીધી મેં એમને એમ કીધું કે સાહેબ મને ઘરે જવું છે હું ઘરે કેવી રીતે જઈશ તો મને કે છે કે તમારી મેટર છે અમારી મેટર નથી તમારે જવું હોય તો જાઓ નહીં તો અહીંયા સુઈ રહો આ જવાબ આપેલો છે મને અને ગાડી અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદ શહેર પોલીસ છેલ્લા સાત દિવસથી જે કામગીરી ચાલી રહી છે તેની વિપરીત અસર પણ જોવા મળી રહી છે વાહનો જે ડિટેન કરવામાં આવ્યા છે તેને છોડાવવા માટેથી વાહન ચાલકોએ આરટીઓ ખાતે અત્યારે લાંબી લાઈનો દેખાઈ રહી છે ત્યારે અમદાવાદ આરટીઓ ઇન્સ્પેક્ટર જે છે આપણી સાથે જે જે પટેલ એમની સાથે વાત કરીશું સાહેબ શું પરિસ્થિતિ છે અત્યારે કેટલા દિવસથી આ પ્રકારે લાંબી લાઈનો જોવા મળી રહી છે શું કામ શુક્રવારથી આ પ્રકારની કાર્યવાહી ચાલે છે અમારી પાસે અરજદારો આવે છે શુક્રવારે લગભગ એકસો પચાસ જેટલા હતા સોમવારે બસો અઢીસો અરજદારો હતા ઉપર હતા એટલે અત્યાર સુધી લોકોના અંગે ચલણ ભરાઈ થઈ ગયા છે આજે લગભગ ચારસો એક લોકો છે એ બધાના આજે પૂરા થશે સાહેબ એક સાથે આટલા લોકો શા માટે આવી ગયા શું માહિતી મળી રહી તમને આ જે ચલણો લોકો મેમા લઈને આવે છે એ લોકોના મોટાભાગના ટુ વ્હીલર છે એ રિટેન થયેલા વાહનો છે એટલે છોડવા માટે થઈ અને કેશ મેમો ભરવા માટે અમારી પાસે આવે છે પાછળના દિવસોમાં માટે લાંબી લાઈનો હતી ખરા અને અચાનક આ શુક્રવારથી કેમ ચાલુ થઈ ગઈ શું આમ તમને જાણવા મળ્યું કે હા રેગ્યુલર જનરલી પચાસ એક વ્યક્તિઓના વાહન ડિટેન અમારી પાસે ડેલી આવતા હોય છે પણ આ છેલ્લા ત્રણ ચાર દિવસથી એવરેજ દોઢસોથી ઉપર સંખ્યા રહી છે એટલે ત્રણથી ચાર ગણો રસ છે સાહેબ વાહન ચાલકો અહીંયા સુધી કઈ રીતે પહોંચતા હોય છે શું પ્રક્રિયા હોય છે આખી પ્રક્રિયામાં એવું છે કે મેમો જ્યાં ઇસ્યુ થાય એની આસપાસની નજીકની આરટીઓમાં પણ જગ્યાએ ભરી શકાય છે પણ આરટીઓ સુભાષ બ્રિજ એક્સેસિબલ છે એટલે અહીંયા સૌથી વધારે લોકો અહીંયા ભરવા આવે છે વધુમાં વસ્ત્રાલમાં પણ ભરી શકાય છે રૂરલ એરિયામાં બાવળા પણ ભરી શકાય છે એટલે મેમો કોઈપણ જગ્યાએ ભરી શકાય છે પણ આરટીઓમાં રૂબરૂ મેમા સાથે જવું પડે છે અને વેરીફિકેશન થાય છે મેમામાં જે જે ઓફેન્સીસ લખ્યા છે ઓફેન્સીસમાં કેટલો દંડ થાય છે એ કોમ્પ્યુટર જનરેટ કરે છે એ મેમાની ડિટેલ્સ વાહનની ડિટેલ લાયસન્સ ડિટેલ જ્યારે કોમ્પ્યુટરમાં નાખીએ ત્યારે એના ઓફેન્સીસ ભૂતકાળમાં કયા ઓફેન્સીસ હોય છે એ પણ ધ્યાને લેવાય છે અને ઇન્સ્યોરન્સ ના હોય પીયુસી નથી લાઇસન્સ નથી કોઈ એવો રોંગ સાઈડ પાર્કિંગ છે વગેરેના ઓફેન્સીસની અંદર કોમ્પ્યુટર જનરેટેડ સ્લીપ તૈયાર થાય છે એના આધારે કેશ મેમો સ્વીકારાય છે કોણ મેમો કોણ આપતા કોણ હોય છે વાહન ડિટેન જનરલી પોલીસ ડિપાર્ટમેન્ટ ટ્રાફિક શાખા તરફથી વાહન ડિટેન થતા હોય છે અને એ મેમા ભરવા માટે મેન્યુઅલ મેમો જે આપે છે એ અમારી પાસે આવે છે ભરવા માટે સર આ તકે સરળતાથી થઈ જાય અથવા તો લોકોને તકલીફ ના પડે એના માટેની તમે શું કોઈ ખાસ સગવડ ઊભી કરી છે કરવાના નથી કરવા જનરલી અમારી પાસે બે ક્લાર્ક અને એક ઇન્સ્પેક્ટરથી ડેલી આ કામગીરી ચાલતી હોય છે પણ ગઈકાલથી એટલે સોમવારથી અમે આ કામગીરીની અંદર કુલ નવ ક્લાર્ક્સ મૂક્યા છે અને ત્રણ ઇન્સ્પેક્ટરની ડ્યુટી આપેલી છે એટલે દિવસના ચારસો એક વ્યક્તિઓના મેમાં અમે સ્વીકારી અને ભરપાઈ થઈ જશે દિવસોમાં થશે માહિતી શું શુક્રવારની વાત કરું શુક્રવારથી આજે બુધવાર થયો ગઈકાલ સાંજ સુધીની અંદર લગભગ છસો એક વ્યક્તિઓના વાહન ડિટેનની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને મેમો સ્વીકારાઈ ગયા છે પૈસા ભરાઈ ગયા છે આજે બીજા ત્રણસોથી ચારસો વ્યક્તિઓના આજે કામગીરી પૂર્ણ થશે એટલે આગામી બે દિવસમાં જે પણ છે એકાદ બે દિવસની અંદર આ તમામ મેમો કામ કરી ભીડ ન કરે અને પેનિક ન કરે એ માટે શું સંદેશો આપવા માંગશો સંદેશો તો એટલો જ છે કે ટ્રાફિકનું વાયોલેશન ન થાય તો આટલા ઊંચા દંડમાં દંડની રકમ પાંચસો રૂપિયાથી લઈને લગભગ ચાર હજાર પાંચ હજાર સુધી થતી હોય છે અને પોતાનો સમય પણ બગડે છે એટલે દરેક વ્યક્તિ જે વાહન ચલાવે છે એ પોતાના ડોક્યુમેન્ટ સાથે રાખે કેરલેસ બને નહીં અને બીજાનો જીવ જોખમમાં ના મૂકે એ બધાને સલાહ છે તો આતા અમદાવાદ આરટીઓ કે જેમણે જણાવ્યું છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ પોલીસને પણ સાથ સહકાર આપવો જોઈએ અને મેમાં ભરાવાની પ્રક્રિયા જે છે એ વધુ સ્ટાફ મૂકીને અત્યારે શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય ઝી મીડિયા